જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત એસજીઆઈએસ જી ઓનલાઈન ગુરુકુળમાં હું આર બી સોનગ્રા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે ગયા ચેપ્ટરની અંદર આર્થિક સમસ્યાઓ અને પડકારોમાં ગરીબી અને બેરોજગારી ઉપર ખાસ કરીને ગરીબી એટલે શું અને ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલી માત્રાની અંદર અને કેવી રીતે જોવા મળે છે એના ઉપર ચર્ચા કરી હવે આપણે જોવા જોશું કે ભારતની અંદર ગરીબીના કારણો શું છે અને એના નિવારણ માટે સરકાર દ્વારા શું પ્રયાસો કરવામાં આવ્યા એમની આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો સૌથી પહેલાં ગરીબીના કારણોની ચર્ચા કરીએ તો ગરીબીના કારણોની અંદર તમે જોશો કે મોટે ભાગે ભારતીય અર્થતંત્ર જે છે એ કૃષિ પ્રધાન અર્થતંત્ર છે ભારત એક કૃષિપ્રધાન દેશ છે કૃષિપ્રધાન દેશ કોને કહેવાય જોકે દેશના લોકોની મોટાભાગની રાષ્ટ્રીય આવક યાને કે આવકનો મોટો હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થતો હોય અથવા તે દેશની અંદર લોકોની રોજગારી માટેનો મોટો આધાર કૃષિ ક્ષેત્ર પર રહેલો હોય તેને કૃષિપ્રધાન દેશ કહે છે આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર લગભગ સાહીઠ ટકાથી વધુ વસ્તી કૃષિ અથવા તેના આધારિત ઉદ્યોગો ઉપર નિર્ભર છે યાની કે આપણું અર્થતંત્ર જે છે એ કૃષિ પ્રધાન અર્થતંત્ર છે કૃષિ પ્રધાન દેશ છે એમાં પણ તમે જોશો કે જો જે વર્ષની અંદર સારો વરસાદ થાય કૃષિ ક્ષેત્રની અંદર સારું ઉત્પાદન થાય તો આપણને એ દેશની અંદર ચીજવસ્તુઓની માંગ જે છે એ અને બજારની અંદર જે છે એ વ્યાપાર ક્ષેત્રમાં તેજી જોવા મળે છે એવી જ રીતે જો કૃષિ ક્ષેત્રની અંદર ઉત્પાદન ઓછું થયું હોય કુદરતી આપત્તિઓ જેમ કે દુષ્કાળ અથવા અતિવૃષ્ટિને લીધે ઉત્પાદન ઓછું થયું હોય તો બજારની અંદર એની ઇફેક્ટ એટલે કે અસર વર્તાય છે યાને કે કૃષિ ઉપરની આપણી નિર્ભરતા ઘણી વધારે છે તો હવે આપણે જે ચર્ચા કરીશું એમાં સૌથી મુખ્ય મુદ્દો છે ગરીબીના કારણોની અંદર કે કૃષિ ક્ષેત્રનો અપૂરતો વિકાસ કારણ કે કૃષિ ક્ષેત્રે આપણે જાણીએ છીએ કે વરસાદની અનિયમિતતાને લીધે જ્યારે ખેતી પાકને સિંચાઈની જરૂર હોય ત્યારે પૂરતી માત્રામાં એ આપણે સિંચાઈ પૂરી પાડી શકતા નથી જેને લીધે કૃષિ ક્ષેત્રમાંથી આ મળતી આવકની અંદર જે છે એ આપણને ઘટાડો જોવા મળે છે આ ઉપરાંત મિત્રો આપણે જાણીએ છીએ કે ખેતી જે છે એ મોસમી હોય છે મતલબ કે બારેમાસ ખેતી થઈ શકતી નથી શું કરવા તો કે પૂરતી માત્રામાં બારે માસ ખેતી થઈ શકે એટલી સિંચાઈની સુવિધા આપણે ત્યાં ઉપલબ્ધ નથી એને પરિણામે શું થાય છે કે વર્ષના અમુક સમયગાળા દરમિયાન કૃષિ ક્ષેત્રની અંદર આપણને ઉપજ મળતી જોવા મળશે રોજગારી મળતી જોવા મળશે પરંતુ બાકીના સમય માટે કૃષિ ઉપર આધારિત જે લોકો છે એમને બેરોજગાર બેસી રહેવું પડે છે આ પ્રકારે જે બેરોજગારી ઊભી થાય છે એમને જો વૈકલ્પિક ક્ષેત્રે સુવિધાઓ રોજગારી માટેની ઊભી કરવામાં આવે તો એ ગરીબી દૂર થઈ શકે પરંતુ આપણા દેશની અંદર જે છે એ કૃષિ ક્ષેત્ર માટે વૈકલ્પિક વ્યવસાયોની ઉપલબ્ધતા ઊભી ન કરી શકવાથી પણ ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે પેલું કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડનો અભાવ બીજું વૈકલ્પિક વ્યવસાયોનો અભાવ ત્રીજું નિરક્ષરતા હવે આપણા દેશની અંદર મિત્રો નિરક્ષર લોકોનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે વસ્તીનો ખૂબ જ મોટો હિસ્સો જે છે એ નિરક્ષર છે હવે માત્ર નિરક્ષરતા નહીં પણ સાથે સાથે એમની અંદર જે શિક્ષણનું પ્રમાણ છે એ ખૂબ જ નીચું છે હવે બંને કારણો પર આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં ઓછું શિક્ષણ અથવા નિરક્ષરતા છે એ નિરક્ષરતાને લીધે શું થશે તો કે એમના માટે સરકાર જે યોજનાઓ અમલમાં મૂકે છે તે યોજનાઓનો પૂરેપૂરો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી બીજું તે અન્યાય અને શોષણનો ભોગ બને છે કૃષિ ક્ષેત્રની અંદર જે મોટા જમીનદાર અને શાહુકારો જે છે એ એનો લાભ ઉઠાવે છે જેને લીધે એ લોકો ગરીબ રહે છે બીજું ઓછું અથવા તો ન્યૂનતમ શિક્ષણ હોવાને લીધે જે ટેકનિકલ જ્ઞાન કે જેનો ઇમ્પ્લિમેન્ટેશન એ ખેતી ક્ષેત્રની અંદર કરી શકવા જોઈએ એ જ્ઞાન જે છે એ અને કૌશલ્યનો અભાવ જે છે એ પણ એની અંદર જોવા મળે છે ત્યાર પછી આપણને ચર્ચા કરવામાં આવી છે ગ્રામીણ ક્ષેત્રની ઉપેક્ષા તો સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવે છે એ આયોજનની અંદર તમે જોશો તો ખાસ કરીને શહેરી ક્ષેત્ર અને મોટા ઉદ્યોગોને વધુ પ્રાધાન્ય મળે છે જેને પરિણામે ગ્રામીણ ક્ષેત્રની ઉપેક્ષા થાય છે અને ગ્રામ્ય આપણે જાણીએ છીએ કે ભારતમાં વસ્તીનો મોટો હિસ્સો ક્યાં વસે છે ગ્રામ્ય ક્ષેત્રની અંદર વસે છે તેને પરિણામે જે છે એ ગ્રામીણ ક્ષેત્રની અંદર લોકોને પૂરતી માત્રામાં આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ બનતી નથી તેથી પણ તે લોકો જે છે એ ગરીબી રેખા નીચે જીવે છે કૃષિ ક્ષેત્રની અંદર પણ ખાસ કરીને તમે જોશો કે કૃષિ ક્ષેત્રની અંદર સરકાર દ્વારા રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવા લાગ્યું છે શું કરવા તો કે રોકડિયા પાકો જે છે એ કૃષિ ક્ષેત્રની અંદર ઉત્પાદન વધે છે આવક વધે છે અને સાથે સાથે શું થાય છે તો કે ઉદ્યોગોના કાચા માલ તરીકે વપરાય છે કયા પાકો રોકડિયા પાકો આપણે દાખલા તરીકે કપાસ તમાકુ શેરડી સોણ આ બધા પાકો એવા છે કે જે રોકડિયા પાકો છે જેની માંગ બજારમાં વધુ હોય છે એટલે રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાને લીધે અનાજનું ઉત્પાદન ઓછું થાય છે જેને લીધે શું થાય છે તો કે અનાજના ભાવ વધે છે અનાજ અને કઠોળના ભાવ વધવાને લીધે સામાન્ય લોકો જે છે એ પોતાની ખોરાકની જરૂરિયાતો સંતોષી શકતા નથી યાને કે બે ટક પૂરું ભોજન મેળવી શકતા નથી તેથી પણ ગરીબીની માત્રા વધે છે આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રની અંદર નાના ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોને પૂરતી માત્રામાં પ્રોત્સાહન મળતું નથી જેટલું મોટા ઉદ્યોગોને મળે છે તેને લીધે પણ ગ્રામીણ કારીગરો જે છે એ શું બને છે તો કે બેરોજગાર બને છે પરિણામે જે સ્થળાંતર છે એ સ્થળાંતર પણ વધ્યું છે શહેરી ક્ષેત્રની અંદર હવે શહેરી ક્ષેત્રની અંદર જે લોકો સ્થળાંતર કરે છે એ સ્વતંત્ર કારીગર મટીને શું બની જશે તો કે મજૂર બની જશે દૈનિક મજૂર એટલે ઉદ્યોગોની અંદર કામ કરતા આવા દૈનિક મજૂર જે છે એ પૂરતી માત્રામાં રોજગારી ના મેળવી શકવાને લીધે શહેરી ક્ષેત્રની અંદર પણ એની જે આવક છે એનો સ્ત્રોત નીચો રહે છે જેનાથી પણ એ લોકો ગરીબ ગરીબી જોવા મળે છે ટેકનોલોજીમાં આવતા વારંવાર ફેરફારોને લીધે કુટીર ઉદ્યોગો અને સ્થાનિક ઉદ્યોગો પડી ભાંગે છે કારણ કે એ વારંવાર એટલો ખર્ચ એની પાછળ કરી શકતા નથી એટલે એમને પણ રોજગારી ઉપલબ્ધ બનતી નથી ત્યાર પછી મિત્રો આપણા દેશની અંદર જોઈએ વસ્તી વૃદ્ધિનો દર છે એ ખૂબ જ ઊંચો છે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી જરૂરિયાતોની માંગ ઉપર શું આવે છે પ્રેશર આવે છે એને લીધે માંગ વધે છે પણ એટલી માત્રામાં ઉત્પાદન ન હોવાને લીધે ચીજ વસ્તુઓના ભાવ વધે છે જેને લીધે આવક ઓછી હોવાથી જરૂરિયાતો પૂરી કરી શકતા નથી એક કારણ બીજું સાથે સાથે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે શ્રમની માત્રા વધે છે શ્રમનો જથ્થો વધે છે વસ્તી વૃદ્ધિને લીધે એટલે શ્રમનો જથ્થો વધવાને લીધે તેવા તમામ લોકોને આપણે રોજગારી પૂરી પાડી શકતા નથી એને લીધે પણ બેરોજગારીનું પ્રમાણ ઊંચું રહે છે હવે બેરોજગારીનું પ્રમાણ ઊંચું રહેવાથી આવક ન મેળવી શકવાથી એ લોકોની અંદર પણ ગરીબીની માત્રા વધે છે આ ઉપરાંત ગરીબો જે છે એ ગરીબોની અંદર કુપોષણની માત્રા ખોરાક પૂરતા પ્રમાણમાં ન મળવાને લીધે વધારે હોય છે કુપોષણની માત્રા વધારે હોવાથી આરોગ્ય પાછળ પણ વધુ ખર્ચ કરવો પડે કેમકે પૂરતી માત્રામાં ખોરાક ન મળવાથી બીમારનું પ્રમાણ વધારે રહે છે બીમારીનું પ્રમાણ વધારે રહેવાથી આરોગ્ય વિષયક ખર્ચા વધુ રહે જેને લીધે સ્થિર આવક ન હોય દવાખાનાની અંદર દવા પાછળ વધુ ખર્ચ કરવો પડે તેથી પણ ગરીબીની માત્રા ઊંચી જોવા મળે છે ત્યાર પછી તમે જોશો કે ગ્રામીણ ક્ષેત્રની અંદર અને આપણા દેશના રૂઢિવાદી માણસની અંદર બિન ઉત્પાદકીય ખર્ચાઓનું પ્રમાણ વધારે છે તમે જોશો કે લગ્ન અને મૃત્યુ પછી જે વિધિઓ કરવામાં આવે છે એ વિધિઓ પાછળ થતો ખર્ચ કે જે ખૂબ જ બિનઉત્પાદકીય છે જેમાંથી મળતું પુનઃ આવક જે છે એ જીરો છે એટલે શું થાય છે તો કે લોકો આવા એટલે કે મૃત્યુ પામેલા લોકો પાછળ જે વિધિઓ કરે છે એની પાછળ પણ ખર્ચ વધારે કરે છે સાથે સાથે લગ્ન સમારંભોની અંદર પણ ખર્ચ વધુ થાય છે જે બિન ઉત્પાદકીય છે જેને લીધે પણ ફરીથી આવક ન મળવાને લીધે ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે મિત્રો અહીંયા એક મારે તમને ઉલ્લેખ કરવો જોઈએ કે તમે જોશો કે આપણા અત્યારે મહામારીના સંક્રમણ દરમિયાન આ લગ્ન અને આવા મૃત્યુના જે પ્રસંગો છે એમની પાછળ થતાં ખર્ચનું પ્રમાણ જે છે એ ખૂબ જ નહીવત થઈ ગયું છે ભાગે લોકો જે છે એની અંદર મામૂલી જે છે એ ખર્ચ કરી અને લગ્ન પ્રસંગો ટા ટાળતા હોય છે તો આવા સંજોગોની અંદર લોકોને ખૂબ જ સુવિધા ઊભી થઈ છે અને એ નાણાંનો ઉપયોગ જે છે એ પોતે પોતાની આવક વધારવા માટે અથવા તો અન્ય ક્ષેત્રની અંદર કરી શકે છે એટલે આપણે જાણીએ છીએ કે દેશની અંદર આવા રૂઢિવાદી માણસને લીધે બિનઉત્પાદકીય ખર્ચાઓનું પ્રમાણ વિશેષ હોવાથી પણ ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે તો અહીંયા ચર્ચા કરીએ આપણે ગરીબીના કારણોની મિત્રો આ પ્રશ્ન ચાર માર્કની અંદર પૂછાય છે ગરીબીના કારણો હવે આપણે જે ચર્ચા કરવાની છે એ છે ગરીબી નિવારણની વ્યૂહરચના યાને કે સરકારે આ ગરીબીને દૂર કરવા માટે કયા પ્રયાસો કર્યા મિત્રો આપણા દેશની અંદર ગરીબીને દૂર કરવા માટે સરકાર જે છે એ પંચવર્ષીય યોજનાઓ લાવે છે આ જે પંચવર્ષીય યોજનાઓ છે એ પંચવર્ષીય યોજનાઓ શું છે એ તમને પહેલાં કહી દઉં તો કે દેશની અંદર ગરીબી દૂર કરવા માટે આયોજન પંચની રચના કરવામાં આવી ઓગણીસોને પચાસમાં આયોજન પંચ દ્વારા ઓગણીસોને એકાવનથી દેશની અંદર પાંચ વર્ષ માટેના લાંબા ગાળાના આયોજનો જે છે એ સરકાર દ્વારા દેશની અંદર અમલ કરવામાં આવે છે આ પંચવર્ષીય યોજનાઓની અંદર સરકાર જે છે એ ગરીબી નિવારણ માટે લાંબા ગાળાની યોજનાઓ તૈયાર કરે છે અને એ રીતે જે છે એ ગરીબી દૂર થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે અત્યારે દેશની અંદર લગભગ બારમી પંચવર્ષીય યોજના પૂરી થઈ અને તેરમી જે છે એ પંચવર્ષીય યોજના અમલમાં છે એટલે કે આટલી જ જે પંચવર્ષીય યોજનાઓ પૂર્ણ થયા પછી પણ આપણે ધાયરું પરિણામ મેળવી શક્યા નથી છતાં પણ સરકાર દ્વારા એના માટે સતત પ્રયત્નશીલ રહે છે હવે આ પંચવર્ષી યોજનાઓમાં સૌથી મોટો પ્રશ્ન એ આવ્યો કે ખામીયુક્ત આયોજન શું હતું ખામીયુક્ત આયોજન તો સૌથી પહેલું કે સરકાર જે છે એમણે પંચવર્ષી યોજનાઓની અંદર મોટા ઉદ્યોગો અને શ્રીમંત વર્ગ જે છે એને અને મોટા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે પ્રકારના જુદા જુદા સુધારાઓ અમલમાં મૂક્યા ગરીબી હટાવોના પ્રશ્ન સાથે સરકારે પંચવર્ષી યોજનાઓની અંદર મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું હવે સરકારનું માનવું એવું હતું કે મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી તેમાંથી મળતી રોજગારી જે છે એ રોજગારી વધુ મળશે લોકોને અને એનાથી ઉદ્યોગોની જે આવક વધશે શ્રીમંત વર્ગની જે આવક વધશે એની વહેંચણી ગરીબ લોકો સુધી થઈ શકશે પણ આવું થઈ શક્યું નહીં હવે જે પણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી એ યોજનાઓનો મોટાભાગનો હિસ્સો છે એ શહેરી ક્ષેત્ર તરફ વળેલો હતો યાને કે ગ્રામીણ ક્ષેત્રની પણ ઉપેક્ષા થયેલી હતી પણ આપણે જાણીએ છીએ કે ભારતનું હૃદય ગ્રામીણ ક્ષેત્ર છે ગ્રામ્ય ક્ષેત્રની અંદર જે વસવાટ કરતા લોકો જે છે એમને એમની સમૃદ્ધિ માટે એમના ગરીબી નિવારણ માટે જે છે એ ગ્રામ્ય ક્ષેત્રના લોકોને વધુ પ્રોત્સાહન મળે આર્થિક રીતે તેમ પગભર બને તે ગૃહ ઉદ્યોગોથી માંડી અને કુટીર ઉદ્યોગો અને પોતાના શિક્ષણ અને કૌશલ્યનો વિકાસ કરી અને રાષ્ટ્રીય આવકની અંદર જે છે એ પોતાનો ફાળો આપી શકે એ માટે જે છે એ પ્રયાસો થવા જોઈએ એટલે આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયની અંદર સરકારે ગ્રામોદયથી ભારત ઉદય આ યોજનાનો અમલ કર્યો છે ગ્રામોદયથી ભારત ઉદય કારણ કે આપણે જાણીએ છીએ કે ગામડાઓનો વિકાસ થશે તો જ એ શહેરી કક્ષાનો વિકાસ થશે આપણે અત્યાર સુધી જે ઉદ્યોગો અથવા તો અન્ય ક્ષેત્રોની સરખામણી કરશું તો આપણને ખ્યાલ આવશે કે ગામડાઓમાંથી બધું શહેરોમાં આવે છે પણ શહેરોમાંથી કશું જ ગામડાઓની અંદર જતું નથી પરિણામે ક્ષેત્રની અંદર વસવાટ કરતી વસ્તીનો મોટો હિસ્સો રોજગારી અને રાષ્ટ્રીય આવકની અંદર પોતાનો ફાળો નોંધાવી શકતા નથી અથવા તો પછાત રહે છે તો એવા સંજોગોની અંદર સરકારે ગ્રામ્ય ક્ષેત્રને પ્રોત્સાહન મળે ગ્રામ્ય ક્ષેત્રની અંદર એ ગરીબી નિર્મૂલન થાય તે માટેના કાર્યક્રમોનો અમલ કરી અને ગ્રામ્ય ક્ષેત્રના છેવાડાના લોકો સુધી તેનો લાભ મળે એ સાથે જ ગ્રામ્યની ગ્રામ્ય ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિ થાય અને સાથે સાથે ખેતી ક્ષેત્રની અંદર જે સુધારાઓની જરૂરિયાત છે એ જરૂરિયાતો પૂર્ણ કરી શકાય અને ગ્રામ્ય ક્ષેત્રનો વિકાસ થાય તે માટેના પ્રયાસો સરકારે હાથ ધર્યા પરંતુ અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે એની અંદર આપણે જોયું કે ધનિક વર્ગને તેનો વધારે લાભ થયો ઉદ્યોગોની અંદર મોટા ઉદ્યોગોનો વધુ વિકાસ થયો પરિણામ શું આવ્યું તો કે ખેતી ક્ષેત્રની અંદર જે છે અને ઉદ્યોગ ક્ષેત્રની અંદર જે છે એ ધનિક વધારે ધનિક બહેનો અને ગરીબ વધારે ગરીબ બહેનો આજે તમે જોઈ શકો કે વિશ્વની અંદર ટોચમાં સ્થાન ધરાવતા ઉદ્યોગો ભારતની અંદર રહેલા છે સાથે સાથે ગામડાઓની અંદર ગ્રામ્ય ક્ષેત્રની અંદર જોશો તો મોટા ખેડૂતો અને જમીનદારોની આવકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થયો છે એની સરખામણીમાં સામાન્ય વર્ગને જે લાભ મળવો જોઈએ તે મળી શક્યો નથી યાને કે ગરીબ લોકોને એનો લાભ નથી મળી શક્યો હું તમને એક એનું ઉદાહરણ આપું કે દાખલા તરીકે સરકાર ડ્રીપ ઇરિગેશન ટપક પદ્ધતિ માટે ખર્ચ કરે છે સરકાર એમ કહે છે કે ભાઈ જે ખર્ચ થાય એના સિત્તેર ટકા સરકાર ચૂકવશે જ્યારે ત્રીસ ટકા હિસ્સો કોણે આપવાનો તો કે ખેડૂતે આપવાનો કોઈ ખેડૂત પાસે સો વીઘા જમીન છે અને એમની પાછળ થતો ખર્ચ દસ લાખ રૂપિયા છે સો વીઘા જમીનની અંદર ડ્રીપ ઇરીગેશનનો ખર્ચ કેટલો તો કે દસ લાખ રૂપિયા હવે સરકાર એમાં સિત્તેર ટકા સબસિડી આપે એટલે કેટલા રૂપિયા આપ્યા સરકારે સાત લાખ રૂપિયા આપ્યા કેટલા સો વીખા જમીનની અંદર ડ્રીપ ઇરિગેશન માટે એવું જ બીજું ઉદાહરણ લઈએ કે એક વ્યક્તિ પાસે દસ વીઘા જમીન છે તો એના માટે જે છે એ ખર્ચ કેટલો થાય તો કે એક લાખ રૂપિયા એના માટે સરકારે સબસિડી કેટલી આપી તો કે સિત્તેર હજાર રૂપિયા તો કે શ્રમ શ્રીમંત ખેડૂત છે એને સાત લાખનો લાભ મળ્યો જ્યારે સામે ગરીબ ખેડૂતને માત્ર કેટલો લાભ મળ્યો સિત્તેર હજાર રૂપિયા લાભ મળ્યો એટલે કે જે જમીનદારો છે કે મોટા ખેડૂતો છે એને સરકારી યોજનાઓનો લાભ વધારે મળે છે કોની સરખામણીએ તો કે ગરીબ ખેડૂતોની સરખામણીએ એવું જ મોટા ઉદ્યોગોની અંદર પણ છે એટલે આ રીતે આપણા દેશની અંદર મિત્રો ખામીયુક્ત આયોજન છે એ સરકારે દૂર કરી અને હવે ગ્રામોદયથી ભારત ઉદય થાય એ માટેના પ્રયાસો શરૂ કર્યા છે તો આ એક પ્રયાસ થયો બીજું છે મિત્રો જાહેર વિતરણ પ્રણાલી અને દેશની કર વ્યવસ્થા સરકાર ઇન્કમટેક્ષ કેટલાક પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાઓ વસૂલ કરે છે આ કરવેરાઓ જે છે એ કરવેરાઓની અંદર તમે જોશો કે આવકની અસમાનતાને દૂર કરવા શ્રીમંત વર્ગ પાસેથી વધુ કર વસૂલ કરી શકાય તે માટેના પ્રયાસો કરે છે કઈ રીતે તો કે ઇન્કમ ટેક્સની અંદર પણ વધુ આવક મેળવનારા લોકો ઉપર વધારે પ્રમાણની અંદર ટેક્સ ઉઘરાવવામાં આવે છે જ્યારે ગરીબ અને સામાન્ય વર્ગ ઉપર સરકાર કોઈ ટેક્સ લેતી નથી પછી તો કે જે જે ઉત્પાદનો અને વપરાશી ચીજવસ્તુઓ ગરીબ અને સામાન્ય લોકોની જરૂરિયાતોની છે એના ઉપર સરકાર દ્વારા ઓછો ટેક્સ નહીં અથવા સાવ ટેક્સ લેવામાં આવતો નથી જ્યારે એની સરખામણીએ મોજ શોખની જે ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુઓ પર વધુ કર ઉઘરાવવામાં આવે છે તો આ રીતે આવકની અસમાનતાને દૂર કરવા માટે આ જે ટેક્સ એટલે કે કરની આવક પ્રાપ્ત થાય એનો ઉપયોગ સરકાર શું કરે છે તો કે ગરીબ લોકોની ચીજવસ્તુઓ અને જરૂરિયાતો પૂરી કરવા માટે ગરીબ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવી અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થાય એના માટે આ નાણાંનો ખર્ચ સરકાર કરે છે એના માટે સરકારે શું કર્યું છે તો કે જાહેર વિતરણ વ્યવસ્થા ઊભી કરી છે જેમાં સસ્તા અનાજની દુકાનો આ સસ્તા અનાજની દુકાનો દ્વારા સરકાર જે છે એ અંત્યોદય અને બીપીએલ કુટુંબો જે હોય એમને મફત અથવા ઓછા ભાવે અનાજ અને જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે એટલે અનાજ અને જરૂરિયાતની વસ્તુઓ આ સસ્તા અનાજની જાહેર વિતરણની વ્યવસ્થાઓ દ્વારા પૂરી પાડીને એ લોકોને જે કંઈ પણ ખર્ચ પોતાની આ અનાજની અને કઠોળ અને બીજી જરૂરિયાતો પાછળ કરવો પડે એ ખર્ચ ઓછો કરવો પડે અને એ ખર્ચનો ઉપયોગ તે પોતાની જીવનની ગુણવત્તા સુધારવા માટે કરી શકે એવો સરકારનો હેતુ છે તો અહીંયા જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા અને કર પ્રણાલીની અંદર શ્રીમંત લોકો અને મોજશોખની ચીજવસ્તુઓ ઉપર વધુ કર લઈને એ આવકનો ઉપયોગ સરકાર કોના માટે કરે છે તો કે ગરીબ લોકો માટે કરે છે અને એમના દ્વારા ગરીબી દૂર થાય ગરીબ લોકોને રોજગારી ઉપલબ્ધ બને અને એ લોકોના આવકના વધારા સાથે તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે માટેના પ્રયાસો જે છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે હવે મિત્રો અહીંયા આપણે ચર્ચા કરવાની છે કે સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્ર માટે રોજગારી અને માથાડી આવકમાં વધારો થાય તે માટે શું પ્રયાસો કરવામાં આવ્યા એની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણે શું કરીશું તો કે કૃષિ ક્ષેત્ર જોશું કારણ કે કૃષિ ક્ષેત્ર છે એ ગામડાનું હાર્દ છે તો સરકાર દ્વારા ગ્રામ્ય ક્ષેત્રે કૃષિ ક્ષેત્રની અંદર સુધારો થાય તે માટે જમીન ધારા સુધારાઓ પછી જમીન ટોચ મર્યાદાનો ધારો ત્યાર પછી ગણોત નિયમન ખેડ હકની સલામતી આવા જુદા જુદા કાયદાઓ દ્વારા જમીનની અસમાનતા નિવારવા માટેનો પ્રયાસ કર્યો શું છે આ કાયદા હું જરાક તમને કહી દઉં જમીન ટોચ મર્યાદાનો ધારો એટલે કે અમુક હદ કરતાં વધુ જમીન હોય તો મોટા ખેડૂત પાસેથી જમીન લઈ અને જે ખેડૂતો જમીન વગરના છે ખેતમજૂરો એને અથવા ઓછી જમીન ધરાવતા ખેડૂતોને આ જમીન આપવી જમીન ટોચ મર્યાદા દ્વારા પછી ખેડકની સલામતી એટલે કે ખેડે તેની જમીન આવો કાયદો સરકાર લાવ્યો આપણા દેશની અંદર આપણે જાણીએ છીએ કે કેટલોક શ્રીમંત વર્ગ કે સાહુકાર વર્ગ વર્ષોથી ખેતીને એને ખબર પણ ના હોય કે એની ખેતર ત્યાં છે અને સામાન્ય કે ગરીબ વર્ગના લોકો એનું ખેતર ખેડતા હોય છે તો સરકારે લાંબા સમયથી આવી જગ્યાએ જે લોકો ખેતી કરે છે એ ખેતીની જમીન માલિકીના હક એમને આપ્યા છે એટલે અને ગણોત ધારો આવા કાયદાઓ દ્વારા જે છે એ સામાન્ય જે ખેડૂતો છે એ ખેડૂતો અથવા ખેતી વગરના જે ખેડૂતો છે અથવા મજૂરો છે એ ખેતરના માલિક બને એ માટેનો પ્રયાસ કર્યો છે ત્યાર પછી કૃષિ ક્ષેત્ર સિવાય વૈકલ્પિક ઉદ્યોગો મિત્રો કૃષિ ક્ષેત્ર ઉપર નિર્ભર અને કૃષિ ક્ષેત્ર સિવાયના કેટલાક જે વ્યવસાયો એવા છે કે જેના દ્વારા પણ ગ્રામ્ય ક્ષેત્રે રોજગારી ઊભી કરી શકાય દાખલા તરીકે તમે જોશો કે કૃષિ ક્ષેત્રની અંદર કૃષિ ક્ષેત્રની અંદર પશુપાલન પછી ડેરી ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ વનીકરણ નાની સિંચાઈ યોજનાઓ આ બધા શું છે તો કે કૃષિ ક્ષેત્ર ઉપર નિર્ભર વ્યવસાયો છે તો એવા વ્યવસાયોને પ્રોત્સાહન આપવામાં આવે એટલે ખેતી ઉપરાંતના વ્યવસાયો વિકસશે સાથે સાથે ખેતીમાંથી જે કાચો માલ મેળવતા હોય તેવા પ્રકારના ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને સરકાર જે છે એ આવા લોકોની રોજગારીમાં વધારો થાય તે માટેના પ્રયાસો કરે છે જેમ કે તમે જોશો કે હાથસાળ ઉદ્યોગો પરંપરાગત વ્યવસાયો અને અન્ય કેટલાક વ્યવસાયો કે જેમના દ્વારા રોજગારી પ્રાપ્ત થઈ શકાય ગ્રામ્ય ક્ષેત્રની અંદર જે યુવાનો છે એ યુવાનોમાં વ્યવ વૈકલ્પિક રોજગારીમાં વધારો થાય તે માટે તેમને શિક્ષણ અને કૌશલ્ય તાલીમ પૂરા પાડીને એ લોકો જે છે એ પોતાની જાતે પોતાના વ્યવસાયો કે ઉદ્યોગો શરૂ કરે તે પ્રકારે તેમને પ્રોત્સાહન નાણાકીય મૂડી બજારની વ્યવસ્થા એ સરકાર દ્વારા કરવામાં આવે છે કે જેનાથી ગ્રામ્ય ક્ષેત્રની અંદર રોજગારીની તકો વધે તો આ રીતે ગ્રામ્ય ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્ર સિવાય વૈકલ્પિક વ્યવસાયોની અંદર વધારો થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે ત્યાર પછી પાયાની સુવિધાઓ ક્યાં ગામડામાં ગ્રામ્ય ક્ષેત્રની અંદર મિત્રો પાયાની સુવિધાઓમાં વધારો થાય તો પાયાની સુવિધાઓ વધતા જે વ્યવસાયો કે ઉદ્યોગો છે એને પ્રોત્સાહન મળશે યાને કે ગ્રામ્ય ક્ષેત્રની અંદર શિક્ષણ ફરીથી યાદ રાખજો ગ્રામ્ય ક્ષેત્રની અંદર શિક્ષણ ઉદ્યોગો પછી પરિવહનની સુવિધાઓ સંદેશાવ્યવહાર આ બધી જ સુવિધાઓ જે છે એનો વિકાસ કરવાથી ગ્રામ્ય ક્ષેત્રે વસવાટ કરતા લોકો જે છે એમને એ સુવિધાઓ વધશે અને ગ્રામ્ય ક્ષેત્રમાંથી શહેરી ક્ષેત્ર તરફ થતું સ્થળાંતર જે છે એ ઘટશે ત્યાં એમને સસ્તી લોન ઉપલબ્ધ કરાવવી બેંક દ્વારા ત્યાર પછી પાક સંરક્ષણ સિંચાઈ કૌશલ્ય અને તાલીમ ટેક્ટર કે કૃષિ ક્ષેત્ર માટે જરૂરિયાતના સાધનો ખરીદવા માટે સસ્તી લોન પૂરી પાડવી ગામડાઓની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તથા ઉચ્ચ જે શાળાઓ છે એમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટેના કેન્દ્રો શરૂ કરવા તે માટેની શાળાઓ શરૂ કરવી વ્યવસાયલક્ષી શિક્ષણને પ્રોત્સાહન આપવું કે જેના દ્વારા એક વખત શિક્ષણ મેળવા પછી પોતે જે છે એ પોતાની જાતે પોતાના વ્યવસાયો શરૂ કરી શકે આ ઉપરાંત એમને ફી માફી આશ્રમ શાળાઓની સુવિધાઓ તમે જોશો કે ગ્રામ્ય ક્ષેત્રની આસપાસ સરકાર દ્વારા આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવે છે એ શાળાઓ પછાત વિસ્તારના બાળકોને છેક પહેલાં ધોરણથી શરૂ કરીને ઉચ્ચ અભ્યાસ ઉચ્ચ શિક્ષણ સુધી ના પહોંચે ત્યાં સુધી મફત રહેવા અને ભણવાની સુવિધાઓ આ આશ્રમ શાળાની અંદર આપવામાં આવે છે એટલે કન્યા કેળવણીને પ્રોત્સાહન અને આર્થિક સહાય સરકાર દ્વારા સ્કોલરશીપ દ્વારા એટલે કે સરકારી જેટલી ઘણી બધી જુદી જુદી યોજનાઓ દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં આવે છે આ ઉપરાંત મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે આપણે જાણીએ છીએ કે ગ્રામ્ય ક્ષેત્રની અંદર વસ્તીનો મોટો ભાગ કે જે દેશની કુલ વસ્તીનો અડધો હિસ્સો છે તે મહિલાઓને એમના શિક્ષણને પ્રોત્સાહન મળે મહિલાઓ પગભર બની શકે તેમને રોજગારીની તકો ઉપલબ્ધ બને એ માટેના પગલાંઓ જે છે એ પણ સરકારે ભર્યા છે કારણ કે જ્યાં સુધી દેશની વસ્તીનો ખૂબ જ મોટો હિસ્સો કે જે તાલીમબદ્ધ છે ભણેલ છે એજ્યુકેશન છે છતાં પણ ઘરે બેસે છે એમની શિક્ષણનો કે એમની આવડતનો કે કૌશલ્યનો લાભ એ આપણા દેશને મળતો નથી તો મહિલા સશક્તિકરણ દ્વારા મહિલાઓ કે સ્ત્રીઓ જે છે એ આર્થિક રીતે પગભર બને તે માટેના પ્રયાસો જે છે એ પણ સરકાર દ્વારા કરવામાં આવે એટલે ગ્રામીણ ક્ષેત્રે મહિલા સશક્તિકરણ આ પણ એક સૌથી મહત્ત્વનો પ્રયાસ છે તો આ રીતે દેશની અંદર ગરીબી નિર્મૂલન માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે વિશ્વ બેંકે બે હજાર ત્રીસ સુધીમાં ફરીથી યાદ રાખજો વિશ્વ બેંકે બે હજાર ત્રીસ સુધીમાં ગરીબીનું નિર્મૂલન કરવાનો વ્યૂહ એ વિઝન સ્વરૂપે વિશ્વ સમક્ષ મૂકેલો છે એટલે આ રીતે આ બે હજાર ત્રીસ સુધીની અંદર વિશ્વમાં ગરીબી દૂર થાય તે માટેના પ્રયાસો એ થઈ શકે અને જુદા જુદા રાષ્ટ્રો આ રીતે પોતાને પગલાંઓનો અમલ કરી અને પોતાના દેશની અંદર ગરીબી દૂર થાય તે માટે પ્રયાસો કરે અહીંયા મિત્રો બે બે પ્રશ્નો આપણે ચર્ચા કરી કે જે ચાર ચાર માર્કની અંદર પૂછી શકાય એક ગરીબીના કારણો અને બીજા ગરીબી નિવારણની વ્યૂહરચના તો આ ટોપિકની ચર્ચા અહીંયા પૂરી થાય છે જય સ્વામિનારાયણ